नमस्कार मित्रों, आज आप आ वीडियो में बाल विकास और शिक्षण सिद्धांतों मोस्ट आईएमपी एमसीक्यूज की चर्चा करीशू। शुरुआत करिए प्रश्न नंबर एक थी। तरुणावस्था गाड़ो सामान्य रीते कयो गणवामां आवे छे? जवाब छे 12 के 13 वर्ष थी 18 के 19 वर्ष सुधीनो गाड़ो एटले तरुणावस्था गाड़ो गणवामां आवे छे। प्रश्न नंबर बे, गर्भावस्था गाड़ो आश्रे केटला महिनानो होय छे? जवाब छे गर्भावस्थानो गाळो आश्रे जन्म पूर्वथी 9 महिनानो होय छे। एटले के जन्म पूर्वथी आश्रे 9 महिनानो गाळो ए गर्भावस्थानो गाळो गणवामां आवे छे। प्रश्न नंबर 3, शिशु अवस्थानो गाळो सामान्य रीते केटला वर्षनो होय छे? अहीं आपणे प्रश्नमां शिशु अवस्थानो गाळो जन्मथी पूछ्यो छे, तो जन्मथी केटला वर्ष सुधीनो होय छे? जवाब आवशे शिशु अवस्थानो गाळो जन्मथी आश्रे 5 वर्षनो होय छे। प्रश्न नंबर 4, कई अवस्थाना गाळा दरमियान शारीरिक वृद्धि अने मानसिक विकास खूब ज झड़पथी थाय छे? जवाब छे शिशु अवस्थामां शारीरिक वृद्धि अने मानसिक विकास खूब ज झड़पथी થતો હોય છે। પ્રશ્ન નંબર 5, કિશોરાવસ્થાનો ગાળો સામાન્ય રીતે કેટલા વર્ષનો ગણાય છે? આનો જવાબ છે 6 થી 11 કે 12 વર્ષનો ગાળો એ કિશોરાવસ્થાનો ગાળો ગણવામાં આવતો હોય છે। પ્રશ્ન નંબર 6, કિશોરાવસ્થામાં શારીરિક વિકાસની ગતિ કેવી હોય છે? જવાબ છે કિશોરાવસ્થામાં શારીરિક વિકાસની વૃદ્ધિ અથવા તો ગતિ નોર્મલી સ્થિર હોય છે। પ્રશ્ન નંબર 7, સાંવેગિક અભિવ્યક્તિ અને સાંવેગિક નિયમનના કોનું વર્તન બાળક સાથ માટે મોડલ બનતું હોય છે? જવાબ છે માતા પિતા અને શિક્ષકોનું વર્તન સાંવેગિક અભિવ્યક્તિ અને સાંવેગિક નિયમનમાં બાળકનું તેમનું માતા પિતા અને શિક્ષકનું વર્તન બાળક માટે મોડલ રૂપ બનતું હોય છે। પ્રશ્ન નંબર 8, બાળકનું બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે તૈયાર કર્યું છે? જવાબ છે ટર્મને બાળકનું બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર તૈયાર કર્યું છે। પ્રશ્ન નંબર 9, પ્રૌઢાવસ્થાનો ગાળો સામાન્ય રીતે કયો ગણવામાં આવે છે? જવાબ છે 40 થી 60 વર્ષનો ગાળો સામાન્ય રીતે પ્રૌઢાવસ્થાનો ગણવામાં આવે છે। પ્રશ્ન નંબર 10, વૃદ્ધાવસ્થાનો ગાળો સામાન્ય રીતે કયો ગણવામાં આવે છે? જવાબ છે 60 પછીના વર્ષનો સમયગાળો એ વૃદ્ધાવસ્થાનો સમયગાળો ગણવામાં આવતો હોય છે। પ્રશ્ન નંબર 11, એ પહેલાં શોર્ટમાં જોઈએ તો મિત્રો, જ્યારે મનુષ્ય જન્મ ધારણ કરે છે ત્યારથી માંડીને જ્યાં સુધી અંતિમ સ્ટેજમાં હોય છે મૃત્યુ સુધીમાં તે અલગ અલગ અવસ્થામાંથી પસાર થાય છે। એ તમામે તમામ અવસ્થા એક મનુષ્ય જે શરૂઆતથી માંડીને મૃત્યુ સુધી જે વિવિધ અવસ્થાઓ આવે છે તેનું એક આપણે અવલોકન કરીએ, તેની માહિતી મેળવીએ। સૌ પ્રથમ ગર્ભાવસ્થા, એની ઉંમર અથવા તો વર્ષ, ગર્ભ બંધાય ત્યારથી જન્મ સુધી જે અવસ્થા હોય છે એ ગર્ભાવસ્થા કહેવાય છે। ત્યારબાદ આવશે શિશુ અવસ્થા, તો જન્મથી 5 વર્ષ સુધીની જે અવસ્થા છે બાળકની જે અવસ્થા છે એને શિશુ અવસ્થામાં આપણે મૂકી શકીશું। ત્યારબાદ બાળક જ્યારે 16 થી 11 વર્ષ સુધીની અવસ્થામાં હોય છે ત્યારે તેને કિશોરાવસ્થામાં છે એમ આપણે કહી શકીશું, એટલે કે લેટ ચાઇલ્ડહુડ। ત્યારબાદ જ્યારે આ જ બાળક 11 કે 12 થી 18 વર્ષ સુધીની અવસ્થામાં હોય છે તો તેને તરુણાવસ્થા કહેવામાં આવે છે। તેવી જ રીતે આ બાળક જ્યારે 19 થી 24 વર્ષ સુધીનો થાય છે ત્યાં સુધી તેને પુખ્ત વય યંગ કહેવામાં આવે છે। આ જ વ્યક્તિ જ્યારે 25 થી 40 વર્ષ સુધીના અંદર હોય છે તો તેને ઓડલ્ટ હુડ એટલે પુખ્ત વય ઓડલ્ટ હુડ કહેવામાં આવે છે। ખાસ કરીને
પુખ્ત વય અડલ્ટહૂડ 25 થી 40 વર્ષના હોય છે ત્યાં સુધી એની મેચ્યોરિટી ડેવલપ થઈ ગઈ હોય છે. 40 થી 60 વર્ષ સુધીના અંદર જે વ્યક્તિ હોય છે તેને પ્રૌઢ અવસ્થા અથવા તો મિડલ એજ કહેવામાં આવે છે. અને ત્યારબાદ છેલ્લું અંતિમ સ્ટેજ કે વ્યક્તિ જ્યારે 60થી વધુ અથવા તો 60થી મૃત્યુ સુધીની ઉંમર અથવા વર્ષમાં હોય તો તેને વૃદ્ધાવસ્થા કહેવામાં આવે છે. તો આ મિત્રો પરીક્ષાની અંદર આમાંથી ગમે તે એક પોઈન્ટ પૂછાતો હોય છે. ઉંમરનો ગેપ આપ્યો હોય તો સામે એ અવસ્થાનું નામ લખવાનું હોય છે, અથવા તો અવસ્થાનું નામ આપ્યું હોય તો એને ઉંમર અથવા તો વર્ષનો ગાળો તમારે જવાબમાંથી MCQના સ્વરૂપ હોય નીચે ABCD એમાંથી આપણે લખવાનું હોય છે. તો આટલું મિત્રો યાદ કરવાનું રહેશે આપણે. આટલું જાણો, બીગે અને હન્ટના મંતવ્ય પ્રમાણે વ્યક્તિત્વ એટલે શું? તો બીગે અને હન્ટના મત પ્રમાણે વ્યક્તિત્વ એટલે વ્યક્તિત્વ વ્યક્તિની સંપૂર્ણ વર્તન તરાહનો અને તેની લાક્ષણિકતાઓ કે વિશિષ્ટતાઓની સમગ્રતાના સંદર્ભમાં નિર્દેશિત થાય છે. તો આ વ્યાખ્યા આપી છે બીગે અને હન્ટ, રાઈટ, વ્યક્તિત્વના સંદર્ભમાં. મિત્રો સ્ટોને સૂચવેલ બુદ્ધિઆંક મેળવવાનું સૂત્ર, મિત્રો જો આપ TET 1, TET 2, TAT, HTAT જેવી વિવિધ પરીક્ષા આપતા હોય તો એક માર્કનો પ્રશ્ન અવશ્ય પૂછાતો હોય છે. બુદ્ધિઆંક એટલે કે ઇન્ટેલિજન્સ એટલે કે આઈક્યુ શોધવાનું હોય છે. આપને કદાચ માનસિક વય આપી હોય અને શારીરિક વય આપી હોય તો તે વ્યક્તિનો તે બાળકનો બુદ્ધિઆંક શોધવાનો હોય છે. તો મિત્રો સ્ટોને જે સૂચવેલ બુદ્ધિઆંક મેળવવાનું જે સૂત્ર છે એ આ મુજબ છે. બુદ્ધિઆંક એટલે કે આઈક્યુ બરાબર જો માસિક વય આપી હોય તો માસિક વય ભાગ્યા શારીરિક વય અને એને 100થી ગુણાકાર કરવાનો રહેશે તો એનો બુદ્ધિઆંક મળી જશે. મિત્રો ફરીથી એકવાર રિપીટ કરીએ, બુદ્ધિઆંક આઈક્યુ ઇઝ ઇક્વલ ટુ માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. આમ કરવાથી જે તે વ્યક્તિનો જે તે બાળકનો એનો બુદ્ધિઆંક આઈક્યુ મળશે. આ સૂત્ર આપ્યું છે સ્ટોને. મિત્રો ટર્મનનું બુદ્ધિલબ્ધિનું વર્ગીકરણ આ ટર્મને આપ્યું છે, બરાબર છે. તો બુદ્ધિઆંક ટર્મનના વર્ગીકરણ પ્રમાણે 140થી વધુ હોય તો તે વ્યક્તિ પ્રભાવ પ્રતિભાશાળી છે એમ આપણે કહી શકીએ. જો એ વ્યક્તિનો બુદ્ધિઆંક 120થી 140 વચ્ચેનો હોય તો તેને અતિશ્રેષ્ઠ બુદ્ધિશાળી વ્યક્તિ આપણે કહી શકીશું. જો તે જ વ્યક્તિનો બુદ્ધિઆંક 110થી 120 વચ્ચે આવતો હોય તો શ્રેષ્ઠ બુદ્ધિ છે તેમ આપણે જણાવી શકીશું. એ જ વ્યક્તિનો બુદ્ધિઆંક જો 90થી 110ની વચ્ચે આવતો હોય તો તેને સામાન્ય બુદ્ધિ છે એમ આપણે જનરલી કહી શકીશું. તેવી જ રીતે વ્યક્તિનો 80થી 90 વચ્ચે બુદ્ધિઆંક આવતો હોય તો તે મંદ બુદ્ધિઆંક છે એમ કહી શકીશું. એમ મિત્રો બાકી વિવિધ બુદ્ધિઆંકના ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ આપ્યા છે જે આપ અહીં નિહાળી શકો છો અને યાદ રાખી શકો છો. મિત્રો આવો પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાતો હોય છે તો આ બાજુ પણ આને પણ તૈયાર કરવું જોઈએ. પ્રશ્ન નંબર 11, CCEનું પૂર્ણ સ્વરૂપ આપો. જવાબ છે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન. કન્ટિન્યુઅસ એટલે કે સતત, કન્ટિન્યુઅસ એટલે કે સતત. એન્ડ કોમ્પ્રિહેન્સિવ, કોમ્પ્રિહેન્સિવ ઇટ મીન સર્વગ્રાહી. અને ઇવોલ્યુશન એટલે કે મૂલ્યાંકન, ઇવોલ્યુશન એટલે કે મૂલ્યાંકન, CCE. પ્રશ્ન નંબર 12, SCEનું પૂર્ણ સ્વરૂપ આપો. S એટલે કે સ્કૂલ, બેઝ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન, S એટલે કે શાળાકીય, કોમ્પ્રિહેન્સિવ એટલે કે સર્વગ્રાહી અને ત્યારબાદ મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 13, મોનોલોગ એટલે શું? જવાબ છે એક પાત્રીય અભિનય, એને આપણે એક પાત્રીઓ હોય એને આપણે મોનોલોગ કહીએ છીએ. પ્રશ્ન નંબર 14, આવેશ, હતાશા, આનંદ, ગુસ્સો, દુઃખ વગેરે બાળકના કયા વિકાસ સાથે સંબંધિત છે? જવાબ છે સાંવેગિક વિકાસ સાથે આ બાબતો સંકલિત છે, સંબંધિત છે. પ્રશ્ન નંબર 15, ધ્યેયવિહીન ક્રિયાઓ આચરવી એ શિક્ષકત્વનું કેવું પાસું છે? જવાબ છે નબળું પાસું છે. પ્રશ્ન નંબર 16, મેં તો સારું જ પેપર લખ્યું હતું પરંતુ મારા સાહેબે બરાબર ચકાસ્યું નહીં એટલે ઓછા ગુણ આવ્યા છે. તો મિત્રો આ વિધાન કઈ બચાવ પ્રયુક્તિ દર્શાવે છે? મિત્રો અલગ અલગ પ્રયુક્તિ હોઈ શકે છે જે આપણે આવનારા વિડીયોમાં કવર કરીશું. આ પ્રશ્નનો જવાબ આવશે પ્રશિક્ષણ, પ્રશિક્ષણ. પ્રશ્ન નંબર 17, રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોણે કરી હતી? મિત્રો આ પ્રશ્નનો જવાબ સૌ કોઈને ખ્યાલ જ હશે, ગીજુભાઈ બધેકા. પ્રશ્ન નંબર 18,
વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય એટલે પુરસ્કાર. પ્રશ્ન નંબર 19, બાળકને મૂળાક્ષર લેખન શીખવવા સૌથી સારી શરૂઆત કઈ રીતે કરવી જોઈએ? બાળકને જો આપને મૂળાક્ષર શીખવવા હોય, ઓછા સમયમાં સારી રીતે સુંદર રીતે તમે મૂળાક્ષર શીખવવા હોય, તો તેની શરૂઆત સૌથી સારી કઈ હોવી જોઈએ? તો રેતીયા અક્ષર પર આંગળી ફેરવવી. પ્રશ્ન નંબર 20, બાળકને નિબંધ લેખન શીખવવા માટે સૌથી અગત્યનું પગથિયું કયું છે? જવાબ છે સ્વતંત્ર લેખન. પ્રશ્ન નંબર 21, ધોરણ 1માં ક્યાં સુધીનું સંખ્યા જ્ઞાન આપવામાં આવે છે? જવાબ છે 1 થી 50 અંકો સુધીનું શિક્ષણ ધોરણ એટલે કે સંખ્યા જ્ઞાન ધોરણ 1માં આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 12, GIET પોતાના શૈક્ષણિક કાર્યક્રમોના પ્રસારણનું માસિક સમય પત્રક કયા સામયિકમાં પ્રસિદ્ધ કરે છે? જીવન શિક્ષણ. પ્રશ્ન નંબર 23, અધ્યાપન એટલે વર્તનમાં પરિવર્તન ધારણ કરવું, એને જ અધ્યાપન કહેવાય. પ્રશ્ન નંબર 24, નવી શિક્ષણ નીતિના ભાગરૂપે ગુજરાતમાં ડિસ્ટન્સ એજ્યુકેશન સ્વરૂપે કયો વિચાર ગતિશીલ બન્યો છે? જવાબ છે ઓપન સ્કૂલ. અને પ્રશ્ન નંબર 25, લોકશાહી દેશમાં સામાજિક પરિવર્તન માટે નીચેનામાંથી કયું પરિબળ સૌથી વધુ અસરકારક છે? મિત્રો, અહીં તમને પરીક્ષામાં MCQs આપ્યા હશે, જવાબ છે શિક્ષણ, ABCD હશે, તેમાંનો જવાબ છે શિક્ષણ. મિત્રો, 14/8/2017 સુધી અમારા વિડીયોની યાદી આપ અહીં નિહાળી શકો છો. મિત્રો, આ તમામ વિડીયો મેળવવા માટે ઝડપથી આપ અમારી આ યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરાવી શકો છો. મિત્રો, ફ્રી સબસ્ક્રાઈબ કરાવ્યા બાદ હવે પછી અમે જે નવા વિડીયો અપલોડ કરીએ છીએ તે તમામે તમામ વિડીયોનું નોટિફિકેશન આપના મેલ ID અંદર મળતું રહેશે. મિત્રો, યુટ્યુબના અંદર તમે અમારી સુધી કેવી રીતના પહોંચી શકશો? youtube.com ઓપન કરી I can get job લખી સર્ચ બટન ઉપર સર્ચ કરી અહીં સાઇન ઇન બટન હોય તો ત્યાં ક્લિક કરીને આપના યુઝરનેમ અને પાસવર્ડ નાખવા, અને ત્યારબાદ જો ઓલરેડી આપ સાઇન ઇન હો એટલે કે લોગિન હો તો સીધું જ અહીં સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરવાથી આપ અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ થઈ શકશો. મિત્રો, આ સિવાય અમે GPSC, UPSC, પોલીસ કોન્સ્ટેબલ, PSI, ASI, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, TET 1, TET 2, TAT, HTAT, સ્ટાફ સિલેક્શન કમિશન, પોસ્ટ ઓફિસ, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, રિજનલ રૂરલ બેંક, SBI, IBPS એમ તમામ પરીક્ષાનું તમામ પ્રકારનું સાહિત્ય બનાવીએ છીએ. આ ઉપરાંત આપને અન્ય કોઈ સાહિત્યની જરૂર હોય તો ચોક્કસથી આપ અમોને ikangetjob@gmail.com ઉપર રિક્વેસ્ટ મેલ મોકલી શકો છો. મિત્રો, આ વિડીયો જોવા બદલ આભાર, ધન્યવાદ.